સમાચાર વિગતવાર તો હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે કે વડોદરાના કરજણની સ્કૂલમાં વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. કરજણની કુરાલીની પ્રાર્થના શાળામાં વાલીઓ દ્વારા કરાયો હોબાળો વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા ન દેતા કરવામાં આવ્યો આ હોબાળો. ખાસ કરીને ફરી એકવાર વાલીઓ દ્વારા હોબાળો કરાયો છે. વડોદરાના કરજણની સ્કૂલમાં વાલીઓ દ્વારા હોબાળો કરાયો છે. કરજણની કુરાલીની પ્રાર્થના શાળામાં વાલીઓએ હોબાળો કર્યો. વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા ન દેવામાં આવતા હંગામો મચાવ્યો હતો. તો ફરી એકવાર વાલીઓનો વિરોધ શાળાની બહાર જોવા મળી રહ્યો છે. વડોદરા કરજણની સ્કૂલ બહાર વાલીઓએ વિરોધ કર્યો છે. આ વાલીઓ વિરોધ કરી રહ્યા છે. હાલ તેઓના બાળકોને શાળામાં ખાસ પરીક્ષા દરમિયાન બેસવા ન દેવામાં આવતા હંગામો મચાવવામાં આવ્યો છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ખાસ વિદ્યાર્થીઓને પરીક્ષા ન આપવા દેવામાં આવતા મોટી સંખ્યામાં વાલીઓ અહીંયા એકત્ર થયા છે. કરજણની કુરાલીની પ્રાર્થના શાળા જે છે તેની બહાર વાલીઓ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે. તેમના બાળકોને પરીક્ષામાં ન બેસવા દેવામાં આવ્યા જેને કારણે તેઓ રોષે ભરાયા અને તેમણે રજૂઆત કરી જે બાદ હોબાળો કરવામાં આવી રહ્યો છે. તો હાલ શાળાની બહાર આ તમામ વાલીઓ દ્વારા હોબાળો કરાઈ રહ્યો છે. આ અંગે વધુ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ચુક્યા છે માનુ ચાવડા. જી માનુ, જે પ્રમાણે કહી શકાય કે ફરી એકવાર વડોદરાના કરજણની એક શાળામાં વાલીઓ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે, શું છે આ સમગ્ર મામલો? બિનલ, કરજણના કુરાલી ગામમાં આવેલી સીબીએસસી ની આ સ્કૂલ છે, પ્રાર્થના સ્કૂલ છે. આ સ્કૂલની અંદર જે અત્યારે સેમિસ્ટરની પરીક્ષા ચાલી રહી છે, પરંતુ એમાંથી જે વિદ્યાર્થીઓ ફી નથી ભરી એવા 50 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ ના આપતા, પ્રાર્થનામાં ન બેસવા દેતા આજે વિવાદ થયો છે અને વાલીઓ છે સ્કૂલ ખાતે દોડી આવ્યા હતા. જયારે ફી વધારાની વાત છે અને ફી ન ભરનાર વિદ્યાર્થીઓને જે રોકવામાં આવે છે એના કારણે આખો વિવાદ થયો છે. સ્કૂલના સંચાલકોએ કડક ઉઘરાણી કરતા આખો આ વિવાદ બહાર આવ્યો છે. વિદ્યાર્થીઓને સ્કૂલમાં પ્રવેશવા ન દેતા આખી ઘટના છે બહાર આવી છે. ખાસ કરીને વાલીઓ જયારે પહોંચ્યા ત્યારે તેના સંચાલક છે એ પણ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને આમ આખો જે આ મામલો છે એ બહાર આવ્યો છે. એટલે જે રાજ્ય સરકારે પણ નક્કી કરેલું છે ફી નિર્ધારણની વાત છે, આ તમામ બાબતો ચાલી રહી છે. તેમ છતાં સ્કૂલના સંચાલકો છે વાલીઓને અને વિદ્યાર્થીઓને પરેશાન કરી રહ્યા છે, એમની જોડે પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે. એના કારણે આખી ઘટના બહાર આવી છે અને અત્યારે આ કુરાલી ગામની જે સીબીએસસી ની સ્કૂલ છે એની અંદર વિવાદ સર્જાયો છે. જી જી માનું, તેમજ સ્કૂલના સંચાલકો દ્વારા હાલ કઈ કહેવામાં આવી રહ્યું છે કે કેમ? બિનલ, હજુ હાલ સુધી કોઈ સ્કૂલના સંચાલકો તરફથી નિવેદન બહાર આવ્યું નથી, પરંતુ સંચાલકો હાલ છે તો મીડિયાથી પણ ભાગતા ફરે છે. કારણ કે સરકારે પણ જયારે એક ગાઈડલાઈન આપેલી છે, કાયદો બનાવ્યો છે, તેમ છતાંય આ રીતે વિદ્યાર્થીઓને પરીક્ષા આપતા રોકવામાં આવી રહ્યા છે. ફી ન ભરવાના કારણે આ વિદ્યાર્થીઓને રોકવામાં આવી રહ્યા છે, એના કારણે અત્યારે સંચાલકો પણ બહાર આવ્યા નથી અને હજુ આ વિવાદ છે એ ચાલી રહ્યો છે. જી બિનલ. જી માનુ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો જે પ્રમાણે વાલીઓ દ્વારા હાલ વિરોધ કરવામાં આવી રહ્યો છે, જે બાળકોની ફી નથી ભરાઈ તે તમામ બાળકોને પરીક્ષામાં નથી બેસવા દેવામાં આવ્યા, જેને કારણે આ વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા હાલ સ્કૂલની બહાર હોબાળો કરીને વિરોધ કરાઈ રહ્યો છે.